એપીએમસીમાં ખેડૂતોના માટે સુંદર ભોજનાલયની વ્યવસ્થા છે. આજુબાજુના ગામડાઓમાંથી આવતા દરેક ખેડૂત સિવાયના પણ કારીગરો, કામ કરતા મજૂર વર્ગના માણસોને પણ સારામાં સારું ભોજન મળે એ માટેની લગભગ રોજ 1000 માણસ જમતું એવું અદ્યતન ભોજનાલય બનાવ્યું છે અને નજીવા દરે ભોજનની વ્યવસ્થા ઊભી કરેલ છે. અત્યારે હાલ કડી માર્કેટમાં છેલ્લા 6 મહિના પહેલાં પણ લગભગ 750 કીટ, કુપોષણ કીટનું લોકોના, પ્રજાના, નાના આંગણવાડીના બાળકોને નીતિનભાઈ સાહેબના જન્મદિવસે વિતરણ કરેલું. અને એ સિવાય લગભગ દર વર્ષે 25,000 નંગ ચોપડા નજીવા દરે અને સબસિડી રૂપે કડી તાલુકાના શિક્ષણ લેતા બાળકોને વિતરણ કરવામાં આવે છે અને બાળકોને એ રૂપે આર્થિક સહાય થાય અને બાળકોના શિક્ષણમાં ઉપયોગી થવાય એવું સુંદર કામગીરી એપીએમસી દ્વારા કરવામાં આવે છે. અને કડીનું માર્કેટયાર્ડ પણ ડાંગરની આવક લગભગ ગઈકાલે અમારે 500 સાધનની આવક હતી અને 500 સાધનની આવક અને સારામાં સારા ભાવ પડવાથી આજુબાજુના ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ વેચવા આવે છે અને પેમેન્ટની પણ અદ્યતન સુવિધા છે. અમારે ત્યાં વેપારીઓ પણ એટલા સક્ષમ છે કે જેટલો પણ માલ આવે એનો સાંજે નિકાલ થઈ જાય છે અને ખેડૂતો વેચવા આવેલા પેમેન્ટ લઈને સાંજે પોતાના ઘરે પરત ફરે છે. એટલે ખેડૂત પણ ખૂબ ખુશ છે કડી માર્કેટયાર્ડમાં માલ વેચીને. કપાસની પણ અમારા કોટન માર્કેટમાં લગભગ રોજ 7-8 ગાડીની આવક થાય છે. આજે કપાસના પણ ભાવ તમે જોશો તો આખા ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચા ભાવ કડી કોટન માર્કેટમાં પડે છે અને ખેડૂતને પેમેન્ટની પણ ઝડપી સુવિધા હોવાથી વેચવાયેલો માલ ખેડૂત સાંજે વેચીને આરામથી પોતાનું કામ પૂર્ણ કરીને, ખરીદી હોય બધું કરીને આજ સાંજે ઘરે નીકળી જાય છે. એટલે માર્કેટના કારણે કડીના વેપાર ધંધા પણ એટલા સુદ્રઢ બન્યા છે. કારણ કે દરેક વેપારીઓને ખેડૂત માલ વેચવા આવે તો નાનામાં નાની ખરીદી કરીને બજારમાંથી જાય છે એટલે નાના મોટા ધંધાઓ પણ એના માર્કેટ એપીએમસીના કારણે ખૂબ સારા ચાલે છે. અને એપીએમસી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીને નીતિનભાઈ સાહેબના માર્ગદર્શનથી ખૂબ લોકોનો ઉપયોગી થયા છીએ. જય હિન્દ.